नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। मित्रों, समाचार एवा मळी रह्या छे के हवे फरी वार नोटबंदी थवानी छे। तमे जाणी लो के हवे थई जशे परमानेंट नोटबंदी। एवुं लागी रह्युं छे के हवे वर्ष 2016 नी जेम ज तमारा खिस्सा मा रोकड़ा पैसा नहीं रहे। अरे अरे, उभा रहो, केम के आ मामलो थोड़ोक अलग छे। मित्रों, ई रूपिया विषे तमे बधा जाणता ज हशो। 1 डिसेम्बर 2022 थी भारत मा तेनो प्रोजेक्ट चालू थई गयो छे। डिजिटल क्रांतिना आ युगमा हवे रूपियो पण डिजिटल थवा जई रह्यो छे। आजे भले UPI अने Paytm नो उपयोग मोटा प्रमाणमा थई रह्यो होय, पण तमने जणावी दईए के आंकड़ाओनी मानिए तो देशमा जनतानी वच्चे उपयोगमा लेवाती रोकड़ रकम 21 ઓક્ટોબર 2022 સુધી 30.88 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી। આ એવું દર્શાવે છે કે દેશમાં નોટબંધીના 6 વર્ષ પછી પણ દેશમાં રોકડા પૈસાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે। સરકારની માનીએ તો નોટબંધીનો એક મોટો મકસદ જ ડિજિટલ રૂપિયાનો ચલણ વધારવાનો હતો, પરંતુ આવું નથી થઈ રહ્યું। એટલે જ સરકાર બીજી વાર નોટબંધી કરીને રૂપિયાને તમારા ખિસ્સામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારીમાં છે। તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર જાણીએ આખરે આ ઈ રૂપિયા શું છે, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, અને સાથે એ પણ જાણીશું કે ઈ રૂપિયા UPI અને Paytm થી કેવી રીતે અલગ છે। મિત્રો, હવે ખિસ્સામાં રૂપિયા રાખીને ચાલવું એ જૂના જમાનાની વાત થઈ ગઈ છે, કેમ કે હવે ભારતવાસીઓ માટે ઈ રૂપિયા આવી ગયા છે। RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બ્લોકચેન ઉપર આધારિત ડિજિટલ રૂપિયાને લોન્ચ કરવાની યોજના બનાવી છે, અને હા, જરૂરત મુજબ તમે તેને ચલણી નોટો સાથે બદલી પણ શકશો। મિત્રો, આ ડિજિટલ રૂપિયા અને તમારા ચલણી રૂપિયામાં ફરક સાવ એટલો છે કે આ ડિજિટલ રૂપમાં રહેશે અને ચલણી નોટ એ ફિઝિકલ રૂપમાં તમારી સાથે રહે છે। RBI મુજબ આ પ્રોજેક્ટમાં ગ્રાહકો અને વેપારીઓનો એક ગ્રુપ બનાવવામાં આવ્યો છે, જેમાં અમુક જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે રિટેલ બિઝનેસમાં અને હોલસેલ વેપારમાં। આ પ્રોજેક્ટ મુજબ ભારતના માત્ર મોટા શહેરોનો જ સમાવેશ કરવામાં આવશે, જેમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને તેના જેવા મોટા શહેરો સામેલ છે। આવાવાળા સમયમાં આ પ્રોજેક્ટમાં હૈદરાબાદ, ઇન્દોર, અમદાવાદ જેવા મોટા મોટા શહેરોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવશે। મિત્રો, આ ઈ રૂપિયાને ધીમે ધીમે આખા દેશમાં લાગુ કરવામાં આવશે। ઈ રૂપિયાનું વિતરણ બેંકોની મારફતે ગ્રાહકો માટે કરવામાં આવશે। ડિજિટલ વોલેટની મદદથી વ્યક્તિથી વ્યક્તિ અને વ્યક્તિથી વેપારી વચ્ચે લેવડદેવડ કરવામાં આવશે। QR કોડનો ઉપયોગ કરીને તેમાં લેવડદેવડ થઈ શકશે। વપરાશકર્તા તેને મોબાઈલ ફોન અને બીજા ડિવાઇસના ડિજિટલ વોલેટમાં રાખી શકશે અને સરળતાથી મોબાઈલની મદદથી એકબીજાને આપી શકાશે અને બધા પ્રકારની વસ્તુઓ ખરીદી શકાશે। ઉદાહરણ તરીકે, જો તમે દુકાન ઉપર ઘરનું રાશન લેવા માટે જાઓ છો અને રોકડા પૈસા આપો છો, પણ આવનારા સમયથી તમે ઈ રૂપિયાનો ઉપયોગ કરીને આ સામાન ખરીદી શકશો। ડિજિટલ રૂપિયાને RBI દ્વારા કંટ્રોલ કરવામાં આવશે। જેમ કે અમે તમને પહેલા પણ જણાવ્યું, તેને ફરીથી સમજાવી દઈએ કે ભારતમાં ડિજિટલ કરન્સી એટલે કે ઈ રૂપિયા બે પ્રકારના છે। એક હોલસેલ ડિજિટલ કરન્સી એટલે કે CBDCW અને બીજી રિટેલ ડિજિટલ કરન્સી એટલે કે CBDCR। શરૂઆતમાં આની હોલસેલ વેપારમાં શરૂઆત થશે અને પછીથી તેને રિટેલ વેપારમાં શરૂ કરવામાં આવશે। હવે ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા બધાના મનમાં પ્રશ્ન આવતા હશે કે આખરે ફોનપે, ગૂગલ પે અને Paytm થી અલગ કેવી રીતે છે। દેશના ઘણા બધા લોકો લેવડદેવડ માટે ફોનપે UPIનો જ ઉપયોગ કરે છે, જેનો ઉપયોગ નાના છોકરાથી લઈને વૃદ્ધો પણ કરવા લાગ્યા છે, કેમ કે મિત્રો, આને શીખવું ખૂબ જ સરળ છે। જો વાત કરીએ ડિજિટલ રૂપિયા UPIથી કેવી રીતે અલગ છે તેની, તો UPIને ડિજિટલ કરન્સી નથી માનવામાં આવતું, કેમ કે UPI દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલા પૈસા ફિઝિકલ રૂપિયા એટલે કે ચલણી નોટો અને ચલણી સિક્કાનું જ એક રૂપ છે। UPI દ્વારા કરવામાં આવેલ વ્યવહાર બેંક ટુ બેંક થાય છે। ડિજિટલ રૂપિયા માટે RBIએ કહ્યું છે કે આ પ્રોજેક્ટમાં સામેલ થયેલ બેંકોના વોલેટના માધ્યમથી તેનો ઉપયોગ કરવામાં આવશે।
यूपीआई ने अलग अलग बैंकों हैंडल करे छे, जे आरबीआई नी नीचे काम करे छे, परंतु डिजिटल रुपया ने डायरेक्ट आरबीआई ज कंट्रोल करशे अथवा आरबीआई ज ऑपरेट करशे। बाकी नी बैंको तेनी लेवड़ देवड़ मां शामिल थशे, पण ई रुपया ने ऑपरेट नहीं करी सके। जो मित्रों ई रुपियाना फायदानी वात करिए तो जानकारोनुं मानवुं एवुं छे के ई रुपियाना घणा बधा फायदा छे, जेनाथी डिजिटल इकोनॉमी ने मजबूती मळशे। खिस्सामां रोकड़ा राखवानी जरूर नहीं पड़े अने ई रुपियाने रोकड़ामां सरळताथी मेळवी शकाशे। अने हाँ, इंटरनेटनी मदद वगर काम करशे ई रुपिया। अने एवुं पण कहेवामां आव्युं छे के यूपीआई अने ई रुपिया भविष्यमां एक थई जशे। मित्रों एक प्रश्न ए पण छे के अत्यार सुधी कोई बीजा देशे ई रुपियाने लॉन्च कर्युं छे? तो मित्रों जवाब छे हा, दुनियाना घणा बधा एवा देशो छे जे ई रुपियानो उपयोग करे छे, जेम के चीन, अमेरिका वगैरे जेवा देशो। तो मित्रों गभरावानी कोई ज जरूर नथी, केम के तमारा पासेथी रुपया लेवामां आवता नथी, पण तेनी लेवड़ देवड़ना माध्यमने बदलवामां आवे छे। तो मित्रों आजनो आ वीडियो तमने केवो लाग्यो ए तमे कॉमेंटना माध्यमथी अमने जणावी शको छो। अने मित्रों जो ई रुपया आवशे तो तेनो केवी रीते उपयोग करी शकाशे अने तमे तेनो उपयोग करशो के नहीं ते अमने कॉमेंटना माध्यमथी तमे जणावजो। तो मित्रों आजना आ वीडियोमां आपणे जाण्युं आवनार समयमां नोटबंदी थई जशे अने एनी जग्या लई लेशे ई रुपया। ई रुपियाने तमे सरळताथी चलणी नोटोमां कन्वर्ट पण करी शकशो अने चलणी नोटोने ई रुपियामां पण कन्वर्ट करी शकाशे। तो मित्रों एवुं नथी के तमारा बधाना पैसा लई लेवाशे, परंतु तेनुं लेवड़ देवड़नुं जे माध्यम छे तेने बदली देवामां आवशे। तो मित्रों आजना आ वीडियोमां बस आटलुं ज। आपणे फरी मळीशुं आवा ज एक सरस वीडियोनी साथे। धन्यवाद।